बनासकांठा जिल्लामां હમેશાથી પીવાના અને સિંચાઈના પાણીનો પ્રશ્ન પ્રાણ પ્રશ્ન બની રહ્યો છે। આ સ્થિતિમાં રાજ્ય સરકારે તેના કાયમી ઉકેલની દિશામાં કદમ માંડ્યા છે। પ્રધાનમંત્રીના દરેક જિલ્લામાં 75 અમૃત સરોવરના નિર્માણ આહવાન ઝીલી બનાસકાંઠાએ 99 અમૃત સરોવરનું નિર્માણ કર્યું છે। જોઈએ આ બદલાતા બનાસકાંઠા અંગેનો આ વિશેષ અહેવાલ। ગુજરાતનો સરહદી જિલ્લો એટલે બનાસકાંઠા। બનાસકાંઠા જિલ્લામાં પાણીના તળ ઊંડા હતા અને પાણીની સમસ્યા હતી। રાજ્ય સરકારે સુજલામ સુફલામ યોજના થકી તળાવો ઊંડા તથા નવીન બનાવી પાણીદાર ગુજરાત બનાવવાનું ભગીરથ કાર્ય હાથ ધર્યું છે, જેના અંતર્ગત બનાસકાંઠા જિલ્લામાં 99થી વધુ અમૃત સરોવરનું નિર્માણ કાર્ય શરૂ થયું છે। આવું જ એક સરોવર સુઈગામ તાલુકાના મમાણા ગામે બનાવવામાં આવ્યું છે। 12 એકરમાં ફેલાયેલા આ સરોવર જે પહેલા છીછરું હોવાથી પાણી સંગ્રહ થતું નહોતું, જેને ઊંડું કરવામાં આવ્યું છે અને 7200 ક્યુબિક લીટર પાણીનો સંગ્રહ વધારો થયો છે। અને પશુઓને પીવાના પાણીની સરસ સગવડ થઈ ગઈ છે અને આજુબાજુના તળ પણ એના લીધે મીઠા થઈ ગયા। બનાસકાંઠા જિલ્લામાં આ અમૃત સરોવર નિર્માણના યજ્ઞમાં ચાંદરવા, આંત્રોલ, છાપરા, કુંભલસર, કરજોડા, વાવ જેવા અનેક ગામ જોડાયા અને અત્યારે 99માંથી 50થી વધુ અમૃત સરોવરનું નિર્માણ થઈ ચૂક્યું છે અને બાકીના સરોવરનું કામ પ્રગતિમાં છે। इन तालाबों को किस तरह टूरिस्ट अट्रैक्शन बनाया जा सके, जिसके लिए हम आजू बाजू स्टोन पिचिंग का काम भी कर रहे हैं, पेवर ब्लॉक भी लगाए रहे हैं। इन स्थलों को हम पशुओं के लिए, मानवों के लिए, सभी वर्गों के लिए एक ऐसा स्थल बनाना चाहते हैं जब जहां सभी लोग साथ आएं और गाँव का जो एक समावेशी संस्कृति है इसका भी विकास हो। અમૃત સરોવર નિર્માણ થકી જળ સંચયની સાથે ગ્રામીણ મજૂરોને 4 લાખથી વધુ માનવ દિવસની રોજગારીનું સર્જન થયું છે। આમ આ જળ યજ્ઞ આવનાર દિવસોમાં પાણીદાર ગુજરાત બનાવવાની નેમને સાર્થક કરશે એ નક્કી છે। ઉમેશ પંચાલ, S24 ન્યૂઝ, બનાસકાંઠા।